હું છું ખીરસરા પેલેસ. અજે, અજો, અનુપમ, અદ્ભુત. હું છું સદીઓનો સાક્ષી. હું છું ભવ્યતાની દિવ્યતા. હું છું ઐશ્વર્યનો અનુભવ. હું છું ઉત્સવનો ઉત્સાહ. હું છું સુખનું સરનામું. હું છું કાઠિયાવાડની છાતી પરનું મનોહર છુંદડું. હું છું રજવાડી પરંપરાનું રૂમઝૂમતું શમણું. હું માણસની કાળ સામે બાથ ભીડતી જીતની જીજી વિશાનું પ્રતીક છું. હું આગમાં આહુતિ પામીને પોતાની જ રાખમાંથી ફરી પાંખો ફફડાવતું ફિનિક્સ પંખી છું. મારા એક એક અંગ, એક એક અડીખમ પથ્થરમાંથી નાદ ગુંજે છે, ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. ચ્યવન ઋષિની માફક જર્જરિત ખખડધજ વૃદ્ધત્વમાંથી મેં ફરીવાર સોહામણું તરવર્યું નવ યૌવન પ્રાપ્ત કર્યું છે. આજે મારા રૂપ જોબનને જોઈને કોને લાગે કે અગાઉ અહીં એક બુલંદ ઇમારત નહીં પણ ખંડિત ખંડેરો હશે. ઝગમગતા નાચગાનને બદલે સુમસામ વેરાન હશે. ખીરસરા પેલેસ 450 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે. ઔરંગઝેબના કાળથી લઈને આજની 17મી પેઢી લાસ્ટ પેઢી સુરસિંહજી સુધીનો ઇતિહાસ આની સાથે સંકળાયેલો છે. 450 વર્ષના મારા આયુષ્યમાં મેં આંખના પલકારે યુગોને પલટાતા જોયા છે. જોયા છે કંઈક ઉગતા રતુમડા સૂરજ અને જોઈ છે કંઈક અઢળક આથમતી સંધ્યા. તમે ઇતિહાસ ભણ્યા હશો, હું તો ઇતિહાસ જીવ્યો છું. મેં વસંતોની મહેફિલો માણી છે અને પાનખરની એકલતા જાણી છે. ધ્રોળ સ્ટેટના કુંવર ભીમાજીના હાથે આમ તો મારો જન્મ થયો. ત્યારે તો હું હતો ફક્ત કિલ્લો. એમાંથી મને મહેલ બનાવ્યો ઠાકોર રણમલજીએ. એમની દિવસે બાંધકામ થયેલી દિવાલો રાત્રે જમીન દોસ્ત થઈ જતી હતી અને અંતે એમણે સિંધના સુફી ફકીર નાલે સતપીરના આશીર્વાદ લીધા. એ ઓલિયાએ કહ્યું, અહીં ભવ્ય મહેલ ચણાશે અને એ અમર રહેશે. પછી 350 કારીગરો સંગાથે ટેકડી પર મારો આકાર ઘડાયો. એ પીરના મકબરા આજે મારી ગોદમાં સૂતેલા છે. હું તો જમીનથી અધ્ધર, ગગનને ચૂમતો, ટટ્ટાર અને ખબરદાર. મારો વટ અને વૈભવ જોઈને અનેક દુશ્મનોની આંખમાં ઝેર, પેટમાં તેલ રેડાયું. મારા પર પારાવાર આક્રમણો થયા. જૂનાગઢના નવાબ મોહબ્બતખાનજી હોય કે જામનગરના મેરામણજી, બધા પોતપોતાનું સૈન્ય લઈ અહીં ચડી આવ્યા હતા, પણ તમામે અહીં પરાજયને પચાવવો પડેલો. શૂરવીરના શરીર પર પડેલા ઘાવ એની બહાદુરીના ચંદ્રકો હોય છે. મારા વિજયના આ સ્મારકો હજુય મારા અવિનાશી અપરાજિત હોવાની સાબિતી આપે છે. પણ કાળનું ચક્ર વિકાસ અને વિનાશની મંઝિલો વચ્ચે ફરતું રહે છે. ઠાકોર સુરસિંહજીએ મારી હાલત સુધારવાના પ્રયત્નો કર્યા, પણ સમયની રેતી મને દફન કરતી ગઈ. જાણે મારો પનોતી કાળ શરૂ થયો. રાજા ગયા, રજવાડા ગયા, રોનક ગઈ. દેહ પર કરચલીઓ જેવી તિરાડો પડી. ખરતા વાળની જેમ કાંગડા ઢળતા ગયા. હું વિખેરાઈ ગયો, વિસરાઈ ગયો. અંધારી રાત મારા પર પથરાઈ ગઈ અને એક દિવસે મને સ્પર્શ્યું રોશનીનું એક જાદુઈ કિરણ. જેમ શલ્યાને પોતાના પાવન સ્પર્શે રામજીએ અહલ્યા બનાવીને સજીવન કરી, એમ મને સાંપડ્યા મારા તારણહાર. જેમ ઋષિ ભગીરથે સ્વર્ગમાંથી ગંગાની ધારા વહેવડાવવા તપ કર્યું, એમે પરાક્રમી નરકેસરીએ પ્રચંડ પુરુષાર્થ કર્યો. મારામાં પ્રાણ ફૂંકવાની તપસ્યા કરી. શ્રી કૃષ્ણે ઉપજાનો કાયાકલ્પ કરીને એને રૂપાળી રમણી બનાવી. એમે સ્વપ્ન દ્રષ્ટાએ મારું ભવિષ્ય કંડાર્યું. એ છે મારા આજના અધિપતિ ગોંડલના શ્રી દિલીપસિંહ રાણા. એમણે ન દિવસ જોયો, ન રાત, ન ટાઢ, ન તાપ, ન વાયરા, ન વરસાદ, ન ભૂખ, ન તરસ.
સતત 15 વર્ષના અથાક પરિશ્રમ પછી જાણે મારો પુનર્જન્મ થયો. ત્યારથી એટલે લોકો સપના જોતા હોય, હું નિંદરમાં જોતા હોય, આપણે દિવસે સપનું જોયું અને સપનું પૂરું કરવા માટે આપણે ઉજાગરા કર્યા. તો આખું ખંડેર જ હતું, આમાં કાંઈ હતું જ નહીં. અત્યાર સુધીમાં આનું 75,000 ફૂટ બાંધકામ કર્યું, બરાબર, જે શક્ય જ નથી. પણ અમારે એક અક્ષય ભાર્ગવા કરીને છે આર્કિટેક્ટ, એ 12 વર્ષથી મારી સાથે આમાંના સપનાની અંદર જોડાયેલો છે. મેં રાજસ્થાનમાં ઘણા બધા પેલેસ હોટલમાં કન્વર્ટ થતા જોયા છે, ક્યાંય બી મેં માતાજીનું મંદિર જોયું નથી. માતાજીના બેસણા સાથેનું કોઈ પ્રોપર્ટી હોટલમાં ચાલુ થઈ હોય, આ એક પહેલી પ્રોપર્ટી છે. હું ખીરસરાનું હાર્ટ બને એવો આપણો એક સ્વિમિંગ પુલ તૈયાર થાય છે, જે કદાચ આખા ઇન્ડિયામાં આ કન્સેપ્ટ નહીં હોય કોઈ પાસે. તળાવને ઊંડું ઉતારવામાં આવશે, 12 માસ પાણી રહે એવી વ્યવસ્થા, સ્કૂટર રાઇડ, બોટ, નાનું એવું રેસ્ટોરન્ટ કરશું તળાવની અંદર. સંપૂર્ણ જીર્ણોદ્ધાર, 8 એકરમાં પથરાયેલો મારો નવો જ અવતાર, સુવર્ણયુગ તો મારો ભૂતકાળમાં હતો, હવે તો મારો રત્નયુગ શરૂ થયો છે. ચાલો હું તમને મારા ભીતરની ચમકદમકની સોનેરી ઝાંખી કરાવું. તોપોની સલામી સાથે અંદર પ્રવેશો, આ છે વિરાટ અને વૈભવી વિક્રમ દ્વાર. આંખો આંજી નાખે તેવું જગારા મારતું સુંદર પ્રવેશ દ્વાર અને આંખ ઠારે તેવું લાવણ્ય ઇન્દ્રપ્રસ્થ પરિસર તરીકે ઓળખાતા મારા મનમોહક કેમ્પસમાં મળે છે. અહીં છે અનન્ય એવા શેષનાગ પર સ્થાપિત સુવર્ણ જડિત ગણેશ. વિક્રમ દ્વાર પરની પુષ્પાંજલિ છત્રીની પેટે અહીં પણ પ્રકાશનું પથ્થર સાથે યુગલ ગીત રચાય છે. તો 18,000 ચોરસ ફીટમાં ફેલાયેલો ગ્રીન પેવેલિયન સમો વૈશાલી બાગ પણ અહીં છે અને 22,000 ચોરસ ફીટમાં પથરાયેલો હરિયાળી જાજમ સમો કૌસંબી બાગ પણ ખરો. સિંહમુખ ધારા જેવા રંગબેરંગી ફુવારાઓની ધાર અને જીવંત લાગે એવી ઉત્તમ કલાકૃતિઓનો શણગાર. નવોઢાને જેવી રીતે સજાવવામાં આવે એમ ભારતના પુરાતન ઓજસનો સાક્ષાત્કાર કરાવતી રાજવી ચીજોથી મારી સજાવટ થઈ છે. તમારી નસોમાં રણઝણ તો કરવું છે તાજગીનું સંગીત, તો મારી 24 કલાકની કોફી શોપ જલતરંગમાં ગમે તે પળે સ્વાગત છે. 21મી સદીમાં અનુભવ લેવો છે રાજા રાણી હોવાનો, તો ટોચ પર આવેલા શીશમહલ રેસ્ટોરાંમાં આવો, સ્વાદના સમંદરમાં ઝુકાવો. અસ્તાચલમાં અનુભવો સનસેટ ટેરેસ ડાઇનિંગ અને માણવો છે કેન્ડલ લાઇટ ડિનરનો રોમાંચક રોમાન્સ, તો હાજર છે મારું સ્પેશિયાલિટી રેસ્ટોરાં દીપમહેલ. મારી પ્રગતિ અત્યારે કાઠિયાવાડી અશ્વની માફક વેગથી વિસ્તરી છે. અહીં તૈયાર થઈ રહ્યા છે જોહરકુંડ સ્વિમિંગ પુલ, શૃંગાર કોઠી બ્યુટી સલૂન, જલવિહાર, પુલ સાઇડ કાફે, કુંજ મંડપ, દિવાન હોલ, બોર્ડરૂમ, માન મંડપ, સ્પા, ગાર્ડન રેસ્ટોરન્ટ અને પશ્ચિમી દિશાના પવનોને પોઘાડતું મારું અડગ અનોખું આ જનક દ્વાર. મારી યશગાથા અનેક મુખે સંભળાતી અને પડઘાતી રહે છે. મારા ખોળામાં સતત રજવાડી કાઠિયાવાડ ધબકે છે. અહીં 450 વર્ષ જૂનું ખોડિયાર માતાજીનું મંદિર મારી રક્ષાની દુહાઈ આપે છે. મારા જે ગુરુદેવ છે એની આજ્ઞા મુજબ ચાલું છું. દરેક સ્ટાફે મને કીધું તમે નોનવેજ નહીં કરો તો તમારી હોટલ નહીં ચાલે, નહીં ચાલે તમારે નથી ચલાવી. પણ પ્યોર વેજીટેરિયન આપણો કન્સેપ્ટ છે. આપણા હોટલની અંદર તમને ઈંડું પણ મળે નહીં, પ્યોર 100% આપણું વેજ છે. એટલે જ તો મારી પહેચાનમાં એક શાન છે. માત્ર શાકાહારી વાનગીઓનો છલકતો રસથાળ અહીં સંસ્કૃતિને સાચવીને બેઠો છે. પણ આ બધું માણવું હોય તો મારા હૃદયમાં રહેવું પડે અને ત્યાં છે મારા સૌથી આગવા આકર્ષણ, મારા વિશાળ અને વિરાટ એવા અવર્ણનીય આરામદાયક રોયલ રૂમ્સ. મારી જોડાજોડ વહેતા મારા સંગાથી ક્ષીર સરોવરના
મંત્રમુગ્ધ કરી દેતા દ્રશ્યોની સોબતમાં સુરનિવાસ અને રણવિલાસના રોયલ સ્વીટ્સ રચાયા છે. સર્ક્યુલર એવા ગોલ્ડ મહેલ અને સ્પેશિયલ રોયલ સ્વીટ ભીમાજી મહેલ છે, સાથે જ લગ્ન માટે પ્રણય વિલાસ પણ છે. વરવધુને તૈયાર થવા માટે જેસલ તોરણ છે, અને હા, લગ્ન પછીના મીઠા મધુરા હનીમૂન માટે તમને રજવાડી અહેસાસ કરાવતો અહીં મહારાજા નિવાસ છે. દરેક કમરો અહીં ખાસ છે, બીજાઓથી અલાયદો છે, બધામાં અસલ રજવાડી રાજ રચીલું તમને મહારાજાની જિંદગી જીવવાની તક આપે છે. બધામાં રોયલ ફિલિંગ આપતા બાથરૂમ છે, સૌમ્ય છતાં ભવ્ય એવી ઇન્ટિરિયર ડિઝાઇન છે. સોના ચાંદીના વાસણોમાં ભોજન લઈને જિંદગીની પળોને સોનેરી રૂપેરી બનાવવી કોને ન ગમે. દરેક ઓરડામાં છે રૂપકડો ઝરુખો, અને દરેક ઝરુખામાંથી અભિભૂત કરી દેતો હેરિટેજ ખીરસરા પેલેસનો ઝગમગતો વિન્ટેજ વ્યૂ. વ્યવસ્થા તો દરેક જગ્યાએ હશે, પણ મારી પાસે એ ઉપરાંત છે ટાઈમ ટ્રાવેલ કરાવી દેતું વિશિષ્ટ વાતાવરણ. અહીંની હવામાં ભૂતકાળનો શ્વાસ છે, વર્તમાનનો ઉલ્લાસ છે, ભવિષ્યમાં કદી ન મળે એવા આહલાદક અનુભવની શ્વાસ છે. ખમીર અને ખાનદાની, શૌર્ય અને શક્તિ, સુવિધાઓ અને સુખાકારી, આ બધાનું હું સરનામું છું. મારી મુલાકાત જીવનની સાર્થકતા તણી ચિરંજીવ અનુભૂતિ છે. હું તમને સદાય સત્કારવા આતુર છું. તમારા અસ્તિત્વમાં પૂરો મેઘ ધનુષી રંગ, વિતાવો સમયને મારી સંગ સંગ. બસ હવે તો અહીંયા સમય ઓછો પડે છે મને, જેટલા ઉજાગરા કર્યા છે એટલી જ અહીંયા શાંતિ મળે છે. હું આનંદનો આસ્વાદ છું, સંગ્રામનો સંવાદ છું, ભારતીયતાની સોગાત છું. હું ખીરસરા પેલેસ છું.